गांधीनगर जिलाना कलोल तालुका मथके गुजरात सरकारना नायब मुख्यमंत्री नितिनभाई पटेल सामूहिक आरोग्य केंद्रनું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવીન નિર્માણ થયેલા આરોગ્ય કેન્દ્રમાં 50 થી વધુ બેડની સવલતો પ્રાપ્ત થશે। સ્ત્રી વોર્ડ, પુરુષ વોર્ડ સહિત એક્સરે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂપિયા 2 કરોડ 60 લાખ જેટલા ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કલોલ બીજેપીના વરિષ્ઠ નેતાઓએ સ્વાગત કર્યું છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ સૌપ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી તકતીનું અનાવરણ સ્થાનિક બીજેપીના નેતાઓ સાથે કર્યું હતું। ત્યારબાદ નીતિનભાઈએ નવ નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને જવાબદાર અધિકારીઓનું જરૂરી જનહિત માટેના સુધારા પણ તેમણે સૂચવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અન્ય ઉપસ્થિત મહેમાનોના મનોરંજન માટે બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય પણ થયું હતું અને સ્થાનિક સેવાભાવી સંસ્થા દ્વારા દર્દીઓને રાહત કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું। કલોલ શહેરની અંદર આજે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ કરવામાં આવ્યું છે। કલોલ એ ગાંધીનગર જિલ્લાનું ઉત્તર ગુજરાતનું ખૂબ અગત્યનું મોટું વ્યાપારિક ઔદ્યોગિક શૈક્ષણિક ક્ષેત્રનું શહેર છે અને કલોલની વસ્તી લગભગ 1.5 લાખની છે। તાલુકાની પણ 3 લાખ કરતાં વધુ વસ્તી છે એવા આ મુખ્ય મથકમાં અત્યાર સુધી જૂના મકાનની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું। કલોલના કાર્યકરો અગ્રણીઓને લાગણીને ધ્યાનમાં રાખી આ દવાખાનું CHC નવું બિલ્ડિંગ બનાવવું, નવા આધુનિક સાધનો ફર્નિચર વગેરે અહીંયા ફાળવી આપો એવો નિર્ણય રાજ્ય સરકારે કરેલો અને લગભગ 1.5 વર્ષ પહેલાં આ CHCનું મારા દ્વારા જ ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।